नमस्कार मित्रों, मारू नाम छे प्रभात अने स्वागत छे तमारू एक मारा नवा वीडियो मा। तो मित्रों, आजे आपणे जोशुं के भारतनी अंदर आईपीसी अने सीआरपीसी, आईपीसी नुं फूल फॉर्म इंडियन पिनल कोड थाय छे अने सीआरपीसी नुं क्रिमिनल प्रोसिजर कोड थाय छे। मित्रों, जे भारतमां कोई पण गुनो बने छे तो गुनानी सजा ते आईपीसीनी धाराओ हेठळ आपवामां आवे छे अने जे सजा आपवानी रीत छे, तमाम प्रोसिजर छे, पोलीसनी जे धरपकड़थी मांडी अने कोर्ट ज्यारे पनिशमेंट आपे छे, ते तमाम प्रोसिजर ए सीआरपीसी मुजब अनुसरवानी होय छे। तो मित्रों, आजना वीडियोमां आपणे जोशुं के आईपीसी अने सीआरपीसी वच्चेनो डिफरन्स शुं छे, बंनेना मुख्य मुख्य आपणे मुद्दाओ जोशुं। आईपीसी अने सीआरपीसीनी मोस्ट आईएमपी कलमो आपणे जोशुं। तो मित्रों, आजनो वीडियो शुरू करता पहला मारी एक रिक्वेस्ट है कि जो तमे आपणी चेनल में नवा होय तो लॉ एंड फाइनेंशियल एडवाइजर ने मित्रों सब्सक्राइब करी अने बाजू में आवता बेल आइकन ने दबावी दियो। तो सर्वप्रथम आपणे जोशुं ध इंडियन पिनल कोड 1860 एटले के आईपीसी विषे। तो मित्रों, आईपीसी ए थॉमस बेबिंगटन मेकोलना वड़पण हेठळ स्थापित भारतना प्रथम कायदा पंचनी भलामणना आधारे 1860 માં આઈપીસીની રચના કરવામાં આવી। મિત્રો, ઘણી બધી પરીક્ષાઓમાં પણ પૂછાયેલું છે કે ભાઈ આઈપીસીની રચના કોણે કરેલી છે। મિત્રો, 1860માં ભારતીય દંડ સંહિતાને 23 પ્રકરણોમાં વહેંચવામાં આવી છે અને તેમાં ટોટલ મિત્રો હાલમાં પણ 511 ધારાઓ સમાયેલી છે। આ પણ મિત્રો એક પૂછાયેલો પ્રશ્ન છે કે ભાઈ આઈપીસીમાં કેટલી ટોટલ કલમો છે। મિત્રો, હવે જોઈએ કે આઈપીસી હેઠળ કેટલી પ્રકારની સજાઓ આપવામાં આવે છે। મિત્રો, ટોટલ મુખ્ય 5 પ્રકારની સજાઓ આપવામાં આવે છે। પ્રથમ જોઈએ તો દેહાટ દંડ એટલે કે ડેથ પનિશમેન્ટ, બીજી કેદ, કેદની અંદર પણ સાદી અને સખત, ત્રીજી મિલકત જપ્તી અને ચોથું દંડ, અને પાંચમું જો દંડ નહીં ભરી તો તેના બદલ આપવામાં આવતી કેદ, એમ મુખ્ય 5 પ્રકારની સજાઓ કોર્ટ દ્વારા આપવામાં આવે છે। તો મિત્રો, હવે જોઈએ મુખ્ય કલમો જે મોસ્ટ આઈએમપી કલમો કહેવાય છે। મિત્રો, 120B ગુનાહિત કાવતરાની સજા માટેની, એટલે કે ગુનાહિત કાવતરું, આ મિત્રો ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલી છે। મિત્રો, આગળ જોઈએ તો 302 જેમાં હત્યાની સજાની જોગવાઈ છે, 304A જેમાં બેદરકારીથી મૃત્યુ નિપજાવ્યું હોય તો તેના માટેની સજા છે, અને 304B દહેજ મૃત્યુ, મિત્રો આ પણ એક મોસ્ટ આઈએમપી છે। 307ની કલમ જે ઘણી પરીક્ષાઓમાં પૂછાયેલી છે કે હત્યાનો પ્રયાસ કરવો, તો 307 નંબરની કલમ આઈપીસી હેઠળ ગુનો બને છે। મિત્રો, વધુમાં જોઈએ આઈપીસી 376 હેઠળ મિત્રો દુષ્કર્મની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે। મિત્રો, આ એવી કોર્ટ કાર્યવાહી છે જે બંધ બારણે આની કાર્યવાહી હાથ ધરાય છે। ત્યારબાદ જોઈએ તો મિત્રો 379 જે કલમ છે તે નોટ ડાઉન કરી લેજો, તેમાં ચોરીની સજા, આ ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાયેલું છે। મિત્રો, વધુમાં જોઈએ તો 390, 391 આ બંને કલમ છે તે પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે કે 390 એ લૂંટ અને 391 ધાડની સજા એમાં જોગવાઈ કરવામાં આવેલી છે। આગળ જોઈએ તો મિત્રો 506 જે કલમ જેમાં ગુનાહિત ધમકી, મોબાઈલ દ્વારા મેસેજ કે ગમે એ રીતના વ્યક્તિને ધમકી આપવામાં આવે તો 506 મુજબ એનો ગુનો બને છે। તો મિત્રો, હવે જોશું આપણે સીઆરપીસી વિશે। સીઆરપીસીને મિત્રો તેનું ફૂલ ફોર્મ ક્રિમિનલ પ્રોસિઝર કોડ 1973 તેવું કહેવાય છે। મિત્રો, પોલીસ જ્યારે કોઈ ગુનો બને છે ત્યારે તે વ્યક્તિની આઈપીસીના જે ધારાઓ આપેલી છે તેની મુજબ તેની ધરપકડ કરે છે, પણ જે ધરપકડ કરવાની રીત છે તેને 24 કલાકમાં કોર્ટમાં ઉપસ્થિત કરવાનો છે આરોપીને। કોર્ટ તમામ જે પ્રોસિજર ટ્રાયલથી માંડીને પનિશમેન્ટ સુધી જે પણ કાર્યવાહી થાય છે તે મિત્રો સીઆરપીસી હેઠળ તેની કલમોને અનુસરીને થાય છે। આમ મિત્રો, ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતા એ ભારતમાં ફોજદારી કાર્યવાહી કરવા માટેનો એક મુખ્ય કાયદો છે જે 1 એપ્રિલ 1974થી ભારતમાં અમલમાં છે। મિત્રો, ક્રિમિનલ કેસના સ્ટેજ આપણે જોઈએ તો સૌ પ્રથમ મિત્રો એફઆરઆઈ થાય છે, ત્યારબાદ પોલીસ ઇન્વેસ્ટિગેશન કરે છે, ત્યારબાદ બેલની પ્રોસેસ આવે છે, ત્યારબાદ ચાર્જશીટ પોલીસ જે 3 મહિનામાં રજૂ કરવાની છે તે રજૂ કરે છે, ત્યારબાદ કોર્ટને એમ લાગે
કે કેસ નથી બનતો તો ડિસ્ચાર્જ કરશે અથવા ચાર્જ ફ્રેમ કોર્ટ કરશે. ત્યારબાદ મિત્રો એવિડન્સ રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો ડિફેન્સ પક્ષ દ્વારા એટલે કે બચાવ પક્ષ દ્વારા એવિડન્સ રજૂ કરવાના હોય છે. અને ત્યારબાદ મિત્રો કોર્ટ એક સ્ટેટમેન્ટ આરોપીનું લેશે. ત્યારબાદ મિત્રો બંને પક્ષના આર્ગ્યુમેન્ટ કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો લાસ્ટમાં કોર્ટ તેનો જે ફેસલો છે તે આપશે. આમ મિત્રો ધરપકડથી લઈ અને કોર્ટના ફેસલા સુધી તમામ કાર્યવાહી ફોજદારી કાર્યવાહી છે તે મિત્રો ફોજદારી કાર્યરીતિ સંહિતા હેઠળ કરવામાં આવે છે. તો મિત્રો હવે આના મુખ્ય આપણે કલમો જોશું. તો મિત્રો કલમ 2 એમાં તમામ વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે. એ મિત્રો CRPC ની મોસ્ટ આઈમ્પી કલમ છે. તો મિત્રો 41 નંબરની કે વગર વોરંટે ધરપકડ કરવાનો પોલીસનો અધિકાર છે તે મિત્રો અહીં આપેલો છે. મિત્રો CRPC 61મી કલમ મુજબ સમન્સ વિશે માહિતી એમાં તમને આપવામાં આવેલી છે. મિત્રો આગળ જોઈએ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એટલે કે FIR. મિત્રો ઘણી બધી પરીક્ષાઓમાં FIRનું ફૂલ ફોર્મ અને તે કઈ કલમ હેઠળ નોંધવામાં આવે છે તે પણ પૂછવામાં આવેલું છે. તો મિત્રો એક આ મોસ્ટ IMP કલમ છે કે મિત્રો CRPC ની 154મી કલમ મુજબ FIRની નોંધણી કરવામાં આવે છે. મિત્રો એક બીજી મોસ્ટ IMP કલમ છે 125મી કલમ. CRPC કલમ 125 હેઠળ મિત્રો પત્ની બાળકો અને માતા પિતાના ભરણ પોષણનો કેસ દાખલ કરવામાં આવે છે. મિત્રો આગળ જોઈએ આગોતરા જામીન. ઘણી વખત આપણને આ શબ્દ સાંભળવામાં આવતો હોય છે. તો CRPC ની 438ની કલમ મુજબ આગોતરા જામીનની અરજી જે કોર્ટમાં દાખલ કરવામાં આવે છે. તો મિત્રો આ હતી IPC અને CRPC વિશે એક સામાન્ય સમજૂતી. મિત્રો તમારે જો કોઈ IPC અથવા CRPC ની કલમ અથવા કોઈ અન્ય બાબતનો ડીપમાં વિડીયો જોતો હોય તો મિત્રો કોમેન્ટમાં જણાવજો, અને કેવો આ વિડીયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટમાં જણાવજો. અને જો તમે નવા હોય તો મારી ચેનલ લો એન્ડ ફાઇનાન્શિયલ એડવાઇઝરને મિત્રો સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આવતા બેલ આઇકનને દબાવી દો. થેન્ક યુ ફોર વોચિંગ.